નસવાડી તાલુકાના આંતિયાર વિસ્તારમાં આવેલ બુધાજુરધાણી ગામમાં 3 ખેડૂતો સનદ ધરાવતા હોવા છતાં વન વિભાગના અધિકારીઓએ ખેડૂતોનો ઊભો પાક ઉખેડી નાખ્યો. પાક ઉખેડીને વન વિભાગ દ્વારા રોપા રોપવાનું ચાલુ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલું ગામ બુધાજુલધાણી ગામમાં આદિવાસી પરિવારો વર્ષોથી જંગલની જમીન ખેડતા આવ્યા છે. જેઓ મૂળ માલિક મૂળ રહેવાસી આદિવાસી ખેડૂતો જંગલની જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવે છે. 3 ખેડૂતો પાસે સરકાર તરફથી આપેલી સનદ હક હોવા છતાં ઊભો પાક ઉખેરી વન વિભાગ અધિકારીઓએ તેમના ખેતરોમાં રોપા રોપી દીધા છે. વન અધિકારી કાયદો 2006 મુજબ ગામના ખેડૂતોએ પોતાની દાવા અરજીની ફાઇલ બનાવી સરકારશ્રીને પરવાનગી માટે મૂકેલી છે, જેમાંથી થોડા ખેડૂતોની દાવા અરજી મંજૂર થવાથી સરકાર તરફથી સનદ પણ મળેલ છે. સનદ ધરાવતા ખેડૂતો ડુ ભીલ નરસિંહભાઈ મૂળજીભાઈ, ભીલ જયંતિભાઈ મૂળજીભાઈ, ભીલ શેલિયાભાઈ હેડેધિયાભાઈએ પોતાના ખેતરમાં મકાઈ, તુવેર અને કપાસનું વાવેતર કરેલ હતું. તારીખ 27/7/2020 સોમવારના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં ગઢ બોરિયાદ રેન્જ તથા નસવાડી રેન્જના ફોરેસ્ટ સ્ટાફ તથા મોટી સંખ્યામાં હથિયારધારી SRP જવાનો સાથે આવીને ત્રણેય સનદધારી ખેડૂતોની જમીનમાંથી ઊભા પાકને ઉખેડી નાખીને રોપા રોપી દીધા છે. તેમને રોકવા જતાં ગામ લોકોને બીભત્સ ગારો અપાવી મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેથી 3 ખેડૂતો પૈકી 1 ખેડૂત શારીરિક રીતે દિવ્યાંગ તથા પથારી બસ રહેતા બીમાર ખેડૂત ભીલ નરસિંહભાઈ મૂળજીભાઈને પણ ધાક ધમકી આપીને તથા તેમની ધર્મપત્ની જીનકીબહેનને બંદૂકના ફુંદાથી મોઢા પર માર મારતા દાંત પાડી નાખેલ છે. આવો અત્યારે થયેલ અત્યાચાર થયેલ હોય, ગરીબ આદિવાસી ખેડૂત કોરોના વાયરસની મહામારીમાં જાય તો જાય, ક્યાં મજૂરી કરવા બહાર ગામ પણ જઈ શકતો ન હોવાથી કે ભૂખે મરવાના દિવસો આવેલ છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર ગરીબ આદિવાસી ખેડૂતો માટે પણ સંવેદના બતાવે અને જે અધિકારીઓ દોષિત હોય તેની સામે કડકથી કાર્યવાહી કરે તથા ખેડૂતોને વળતર ચૂકવે તેવી આદિવાસીઓની માંગ ઉઠી છે. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી.